સુરતના ઈચ્છાપુર કુંભાર મહોલ્લામાં રહેતા પારસી પરિવારની સાસુ વહુને સસ્તા ભાવે ઘી વેચવા આવેલી ચાર મહિલાઓ પૌરાણિક સોનાના સિક્કા હોવાનું કહી નકલી સિક્કા પધરાવી રૂપિયા 17.5 લાખ લઈને ભાગી છૂટી હતી. પોલીસે આ પ્રકરણમાં અમરોલીમાંથી ત્રણ મહિલા અને રિક્ષા ચાલકને ઝડપી લઈ એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઘી વેચવાના બહાને મહિલાઓ આવી હતી ઈચ્છાપુરના કુંભાર મહોલ્લામાં રહેતા ફિરદોસ એરિક ઈચ્છાપુરિયા AMNS કંપનીમાં કોન્ટ્રાક્ટર છે. જુલાઈમાં સસ્તા ભાવે ચોખ્ખું ઘી વેચવાના બહાને એક ગર્ભવતી સહિત ત્રણ મહિલા પારસી પરિવારના ઘરે પહોંચી હતી. કોન્ટ્રાક્ટરના પત્ની નાઝદીન અને તેમની માતાએ 9 કિલો ઘી રૂપિયા 4,500 ભાવે ખરીદ્યું હતું. 3 ઓગસ્ટે પરિવાર પારસી પરિવારના ઘરે જઈને મહિલાઓએ રાણીછા પૌરાણિક સોનાના સિક્કા બતાવી તેનું વજન 100 થી 150 ગ્રામ જેટલું હતું. સાસુ વહુએ સિક્કા લઈ લીધા અને આ સિક્કાની સારા પરિવારને વેચી દેવાની ઈચ્છા દર્શાવતા રૂપિયા 3 લાખ ચૂકવી પારસી પરિવારની સાસુ વહુએ સિક્કા લઈ લીધા હતા. સોનાના સિક્કા જ્વેલર્સ પાસે ખાતરી કરી હતી. ત્યારબાદ 13 સપ્ટેમ્બરે પણ આ ટોળી સોનાના સિક્કા વેચવાને બહાને પહોંચી હતી. પારસી પરિવારની વહુ નાઝદીન અને સાસુએ અગાઉનો અનુભવ ધ્યાનમાં રાખી રૂપિયા 14.5 લાખના 550 ગ્રામ સોનાના સિક્કા ખરીદ્યા હતા, જો કે આ વખતે તેમની સાથે ઠગાઈ જ થઈ હતી. હકીકતમાં ત્રણ મહિલાએ રિક્ષા ચાલક સાથે મળી પારસી પરિવાર સાથે રૂપિયા 17.50 લાખની ઠગાઈ કરી હતી. આરોપીઓ એક દિવસના રિમાન્ડ બનાવ અંગે ઈચ્છાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે રિક્ષા નંબરના આધારે તપાસ કરતા અમરોલીમાંથી રિક્ષા ચાલક સુનિલ ભોળાભાઈ ઉગ્રેજિયા તેમજ સોનલ સુનિલભાઈ ઉગ્રેજિયા, સોની મુકેશભાઈ, દેવી પૂજક ઉપરાંત વિજુબેન પરસોત્તમ મનોદ્યાને પકડી પાડ્યા હતા. રિક્ષા ચાલક સુનિલે તેની પત્ની સોનલ સાથે મળીને ઈચ્છાપુરના પારસી પરિવારને નકલી સિક્કા પધરાવી રૂપિયા 17.50 લાખ પડાવી લીધા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સુનિલ પાસેથી રોકડા 1 લાખ અને રિક્ષા સાથે રૂપિયા 1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ત્રણ મહિલાઓને સુનિલને કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.